બિયારણ ઘઉંના તો ઘણા બધા બિયારણ છે, તો બિયારણ ઓકે. પસંદગી અને બિયારણનો દર અને કદાચ બીજ માવજતની થોડી વાત આપ સમજાવો. જો સૌથી પહેલા તો બીજ પસંદગી આપણે વાત કરીએ, એમ ઘણા બધા અત્યારે માર્કેટની અંદર એટલા બધા બિયારણ ઉપલબ્ધ થઈ ગયા છે કે ખેડૂત છે જ્યારે બિયારણનું સિલેક્શનની વાત કરીએ ત્યારે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. પરંતુ યુનિવર્સિટીની મતલબ અને ઘઉં છે પોતે સેલ્ફ પોલિનેટેડ એટલે કે સ્વપરાગિત પાક છે, એટલે એમાં કોઈ હાઇબ્રિડાઇઝેશન એટલું થતું નથી. એટલે તેની અંદર વાત કરીએ તો 400 ગુજરાત જુનાગઢ ઘઉં 463 એ નવી 2016 ની અંદર બહાર પડેલી જાત છે અને ખૂબ સારી દાણાની સાઈઝ ખૂબ સારી છે, વધારે ઉત્પાદન આપતી અંદાજિત 4800 થી 5600 કિલો જેટલું સરેરાશ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપતી જાત છે. પાછળથી જો ગરમી હોય તો ગરમીની અંદર ટકી શકતા છે. ઉપરાંત આ જાતની અંદર ખાસિયત એવી છે કે ઢળતી નથી, અને જ્યારે બીજું એવું છે કે ફૂટનું પ્રમાણ વધારે રહે છે. તો 463 નંબરની જાત ખૂબ સારું ઉત્પાદન આપવા માટે ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ બીજી જે મોટા ભાગના વિસ્તારની અંદર વાવેતર થાય એવી 451 નંબરની ગુજરાત ઘઉં 451 જે પણ ખૂબ સારી જાત છે, અને એમાં આકર્ષક દાણા જે એમના છે, છળકાટ સારો એવો ધરાવતા છે, ખેડૂતોને માર્કેટ ભાવ છે પાકતી વખતે સારો એવો મળે છે, એટલે 451 નંબરની જાતનું પણ વાવેતર કરી શકાય. ત્યારબાદ 367 નંબરની જાત છે, તો 367 નંબરની જાતનું દાણાનું સાઈઝ છે એ ખૂબ સારી મોટી હોવાથી અને એમનું ઉત્પાદન ખૂબ સારું છે, તેમજ ગેરુ સામે બધી આ બધી જાત છે ગેરુ સામે પ્રતિકારક જાત છે, આ જાતનું પણ વાવેતર કરી શકાય. જે ખેડૂત મિત્રો ખૂબ વહેલું વાવેતર કરવા માંગતા હોય તો એ મિત્રો આપણે ગુજરાત જુનાગઢ ઘઉં 463 નંબરની જાતનું જો વાવેતર કરે તો એ સારું રહેશે, કારણ કે 463 નંબરની જાત છે 130 દિવસ જેટલો પાકવાનો સમય લેશે, એટલે વહેલા વાવેતર માટે ખૂબ અનુકૂળ જાત છે. તેમજ જે મિત્રો પાછળથી વાવેતર જે મતલબ ડિસેમ્બરની આપણે વાત કરીએ કે જેને મોડું વાવેતર કરવાનું હોય તો એ મિત્રો જે છે એ ગુજરાત ઘઉં 173 273 વગેરેનું મતલબ વાવેતર કરે, લોકમનું પણ મોડી જાત તરીકે વાવેતર કરી શકાય છે. એટલે આ જાતની પસંદગી ક્યારે વાવેતર કરવું એ ખૂબ અગત્યનો રહેશે. અને 497 નંબરની જાત છે તે આપણા ઘણા બધા ખેડૂતોની અંદર આજે પ્રચલિત છે, તો એ પણ ખૂબ સારી જાત છે અને એમનું વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ બિયારણના દરની વાત કરીએ તો હર્ષદભાઈ બિયારણનો દર 463 નંબરની મેં તમને વાત કરી, તો 463 નંબરની વેરાયટીમાં ફૂટનું પ્રમાણ વધારે છે, જેના કારણે ફૂટ વધારે હોવાથી બિયારણનો દર ઓછો જોઈએ છે. એટલે 463 નંબરની જાતનો બિયારણનો દર આપણે 100 કિલો જેટલો રાખવો જોઈએ. જયારે અન્ય કોઈ વેરાયટી છે 451 છે 366 છે 496 છે વગેરે જાતનું 125 કિલો પ્રતિ હેક્ટર દીઠ રાખવું જોઈએ. જયારે આપણે મોડું વાવેતર કરતા હોઈએ તો મોડું વાવેતરના કારણે આપણી ફૂટનું પ્રમાણ છે, મોડા વાવેતરના કારણે ફૂટનું પ્રમાણ ઓછું રહેતું હોય તો બિયારણનો દર સ્વાભાવિક રીતે વધારે જોઈએ, તો જ આપણે પૂરતું ઉત્પાદન લઈ શકીએ. જેમાં 173 નંબરની જાત છે લોકવન છે, તો એમનું 150 કિલો આજુબાજુ મતલબ પ્રતિ હેક્ટર દીઠ વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ બીજ માવજતની વાત કરીએ તો જે જગ્યાએ ખાસ કરીને ઉધઈનું પ્રમાણ વધારે છે, તો જે વિસ્તારમાં ઉધઈનું એટેક વધારે રહેતું હોય તો તેવા વિસ્તારમાં બાયફેન્થ્રિન છે, ક્લોરપાયરીફોસ જેવી દવાનું આપણે પટ આપવું જોઈએ, જેને મતલબ બાયફેન્થ્રિન છે તો 200 મિલી, જ્યારે ક્લોરપાયરીફોસ છે તે 400 મિલી 5 લિટર પાણીની અંદર મિક્સ કરી અને 100 કિલો બીજ દીઠ પટ આપવું જોઈએ. જે પટ આપ્યાના એક દિવસ બાદ બીજને સાઈડે સૂકવી અને ત્યારબાદ એમનું વાવેતર કરવું જોઈએ.